मैं कमिंग सर? यस कम। थैंक यू। आओ। गुड इवनिंग सर। गुड इवनिंग। गुड इवनिंग। थैंक यू। बेसो। इफ यू आर कंफर्टेबल यू कैन रिमूव योर मास्क। ओके थैंक यू। आपनो कोड जणावशो सर? मारो कोड B1201 छे। B1201। ओके सर। आपनो एजुकेशन प्रोफेशन बन्ने नो बैकग्राउंड जणावो। ओके सर। सर मैं वर्ष 2015 में मेकेनिकल इंजीनियरिंग थी ग्रेजुएशन करी हुई है। 2015 जी सर। त्यारबाद हूँ स्पर्धात्मक परीक्षाओं की तैयारी करते हो अने वर्ष 2017 में हूँ पुलिस सब इंस्पेक्टर तरीके सिलेक्ट थयो हतो अने हाल हूँ वर्ष 2020 नी बेचना डीवाईएसओ तरीके शहरी विकास अने शहरी गृह निर्माण विभाग में फरज बजावी रह्यो छुं। सर 2020 मार्च 2020 यस मार्च 2020 थी यस अने मैं बे वार पीआई ना इंटरव्यू आप्या छे अने एनाथी आ सिवाय हूँ एक मेंटरशिप प्रोग्राम चलावी रह्यो छुं सर। તમે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં કામ કરો છો, તો તમે લોકો ટીપીઓ એટલે કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ છે એ લોકોની બીજા વિભાગમાં ડેપ્યુટેશન અથવા તો લોન સર્વિસ ઉપર આપતા હશે, એ તમને ખ્યાલ છે? સર એ બાબતની શાખા અમારે નથી એટલે એ બાબત તમારા ડિપાર્ટમેન્ટનો વિષય છે? જી સર, એટલે ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે એ સ્પેસિફિક સ્કિલ બેઝડ જે છે એમનું જે અર્બન પ્લાનિંગ માટે એમનું સર અમારા વિશેષ શાખામાં એનાથી સંચાલન કરવામાં આવે છે અને જે સ્પેશિયલ ઓફિસર હોય છે ઓન ડ્યુટી જે ઓએસડી કહેવાય એ એમનું સંચાલન કરે છે મને જી। ગુજરાતમાં SIR અને SEZ પોલિસીસ છે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટની, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને સ્પેશિયલ ઇકોનોમી ઝોન, તો આની અંદર તમારો વિભાગ જે છે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ એ ટાઉન પ્લાનર ઓફિસર્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને આપે છે કામ કરવા માટે, તો એ કયા કયા ટાઉન આપણે બનાવ્યા ગુજરાતમાં જે તમારા અધિકારીઓ દ્વારા અમે બનાવ્યા એટલે કે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટે બનાવ્યા? મને ખ્યાલ છે ત્યાં સુધી છે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે। વેરી ગુડ। અને બીજું? સર બીજું અત્યારે રિકોલ નથી કરી। અચ્છા, મિકેનિકલ એન્જિનિયર હોવા છતાં તમે રિકોલ નથી કરતા, કારણ કે મારુતિ સુઝુકી જી સર નો પ્લાન્ટ કઈ જગ્યાએ છે? સર બહુચરાજી માંડલ હાઈવે જે છે, તો એ માંડલ બહુચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે, એ ડેવલપમેન્ટ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના અધિકારીઓએ જ કરેલું છે। થેન્ક યુ સર। બરાબર, તો મિકેનિકલ એન્જિનિયર તરીકે ગુજરાતમાં ઘણી બધી ઓટોમોબિલ્સ કંપની અત્યારે ફોર્ડ ને પુજોટ ને જે એમજી હેક્ટર્સ મોરિસ ગરાજ એ બધી કંપની હોવા છતાં આપ એની અંદર એક્સપ્લોર નથી કરતા પરંતુ સરકારમાં આવવા માગો છો, એનું કારણ? સર જ્યારે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યારબાદ હું પોતે મારી જ્યારે અંગત તરીકે એક એઝ અ એન્જિનિયર તરીકે જ્યારે હું જોઉં છું તો ત્યારે મને મારા એ એજ્યુકેશનમાં મને ઉણપ લાગી અને બીજી વસ્તુ એ મારો એક પુશ ફેક્ટર હતો અને પુલ ફેક્ટર તરીકે જ્યારે હું જોઉં તો મારા માટે એક સારી એક ઓપોર્ચ્યુનિટી હતી કે GPSC છે UPSC છે તો હું સિવિલ સર્વન્ટ તરીકે એક મારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી, તો હું એમાં જોબ સેટિસ્ફેક્શન સારું છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સારી છે અને એક સોશિયલ સ્ટેટસ બી સારું છે અને આપણે એક સમાજને જે અત્યાર સુધી આપણે જે રાષ્ટ્ર માટે જે આપણે એનાથી શીખ્યું છે એ રાષ્ટ્રને અને સમાજને આપવા માટે એક સારી એક ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે સર। ઓકે, PSIમાં આપ હતા જી સર, એમાંથી તમે ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં આવ્યા, તો એનું કારણ શું છે? સર હું સૌ પ્રથમ મારી જોબ એઝ અ PSI હતી અને એ દરમિયાન હું તૈયારી કરતો હતો અને મારી આગળ એક ધ્યેય હતો કે હું GPSC ને UPSC પાસ કરવી છે, તો હું ટ્રેનિંગની સાથે અને જોબની સાથે મેં આગળ તૈયારી કરી અને હું DYSO તરીકે પણ સિલેક્ટ થયો અને મારે આગળનો ધ્યેય અચીવ કરવો હતો તો હું વર્કની સાથે સ્ટડી બેલેન્સ કરી શકું એના માટે મેં સર DYSO ને પ્રિફર કર્યું હતું। આ ફર્ધર સ્ટડી માટે તમે એક સાઇડકિક તરીકે DYSO ને જોવો છો કે તમારું ફ્યુચર સચિવાલયમાં સારું બને એ પણ એક તમારી ઈચ્છા ખરી? સર બંને તરીકે જોયું હતું, કેમ કે આજે અનપ્રિડિક્ટેબલ નેચર છે, આપણે તૈયારી કરીએ છીએ પણ એ કદાચ સફળતા ન પણ મળે, એટલે DYSO જે છે એ જો હું સ્ટેબલ રહું તો એ DYSO તરીકે પણ સારી છે અને મારે આગળ વધવું હતું એટલે કે જે મારું એક સ્ટડી ટાઈમ કહેવાય વર્ક 6 to 9 એના પછી હું મારી પોતાની એક પર્સનલ સ્ટડી માટે જે ટાઈમ આપવું છે એ હું આપી શકું સર। અચ્છા, સચિવાલયની હાયરકી કોણ? જી સર, સર બોટમ ટુ ટોપ તરીકે આપણે જઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ છે, પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર છે, સેક્શન ઓફિસર છે, અંડર સેક્રેટરી છે, ડેપ્યુટી સેક્રેટરી છે, જોઈન્ટ સેક્રેટરી છે, એડિશનલ ચીફ સેક્રેટરીઓ અને ચીફ સેક્રેટરીઓ છે। યસ સર,
તમે જોઈ કીધું કે તમે પીએસઆઈની જોબ છોડીશ. જી સર. બરાબર. હવે એક ક્વેશ્ચન છે, એક ઘટના છે એક્ઝેક્ટલી. જી. મારો એક મિત્ર છે, એનો મને હમણાં જ ફોન આવ્યો હતો કે હું પણ પીએસઆઈ તરીકે જોબ કરું છું, પરંતુ મને ઇકોનોમિકલી એટલી બધી કમ્ફર્ટેબલ નથી અને એના અંદર મારું ફર્ધર સ્ટડી બહુ જ ખરાબ થઈ રહ્યું છે. બરાબર. એટલે મને એક બીજા વ્યક્તિએ એવું પ્રપોઝલ આપ્યું છે કે હું તને દર મહિને 50,000 રૂપિયા આપીશ, પરંતુ તું ફક્ત આઈએએસ જ બન. બરાબર. આ પરિસ્થિતિના અંદર મારે એને શું સજેશન આપવા જોઈએ એને મને પૂછ્યું છે, તો હું તમને પૂછું છું કે તમે એને શું સજેસ્ટ કરશો? એટલે સર, એમાં એ જાણવું જરૂરી છે કે એનું બેકગ્રાઉન્ડ, જે પરિસ્થિતિ છે એ કેમની છે, કે જો એ ફાઇનાન્શિયલી બહુ વીક છે અને એ જોબની સાથે એની ફર્ધર સ્ટડી માટે એ કેપેબલ નથી, તો એક આ વિચારી શકે. પરંતુ સર, જે જોબ છે એ આપણે અત્યારે જે પ્રેઝન્ટ છે એ પ્રેઝન્ટને આ બ્લેન્કેટ આમ કરી દઈએ, એવોઇડ કરીને આપણે આગળ માટે પ્લાન કરીએ, તો સર એ લાંબા ગાળે નુકસાનકારક થઈ શકે. કદાચ એ આઈએએસની તૈયારી કરે પણ સદભાગ્ય કે એ કદાચ ન થાય સફળ એમાં, તો સર એના માટે એ ફ્યુચરની કન્ડિશન છે એ વધારે વર્સ્ટ થઈ શકે છે. તમે કહ્યું કે તમે મિકેનિકલ એન્જિનિયરના અંદર ગ્રેજ્યુએશન કરેલું છે. જી. બરાબર. તો તમે જ્યાં સુધી પીએસઆઈ તરીકે કામ કર્યું ત્યાં સુધી એનો સદુપયોગ કેવી રીતે કર્યો? જી સર, મિકેનિકલ એન્જિનિયરિંગનું જે બેઝ છે એટલે કે એફિશિયન્સી ઉપર કામ કરે છે, અને મશીનરી જે છે એની નાનામાં નાની મશીનરી હોય એનું પણ એમાં મશીનરીમાં બહુ ઉપયોગી હોય છે. એટલે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ જે છે એ બેકબોન કહેવાય, કે કોઈ બી માહિતી હોય કે ગુનો હોય કે શોધવા, તો જે કોઓર્ડિનેશન કરવું હોય કે અધિકારી તરીકે, તો કોન્સ્ટેબલને મોટિવેટ કરવું, એમનાથી કઈ રીતે કામ લેવું એમાં ઉપયોગી થયું. બીજી વસ્તુ એ કે એક્સિડેન્ટલ જે કેસીસ આવે છે તો એમાં પણ સર જે આરટીઓ જોડે સંકલન સાધીને જે કેસની નિરાકરણ કરવાનું હોય એમાં સર મિકેનિકલનું એક સારી રીતે ઉપયોગી કરી શકું. અને અપાર્ટ ફ્રોમ દેટ કે સર, એન્જિનિયરિંગ જે છે એ સાયન્ટિફિક ડેવલપમેન્ટ કરે છે અને એક રેશનલ થિંકિંગ જે ડેવલપ કરે છે એ પણ સર એડમિનિસ્ટ્રેશનમાં ઘણી કામ લાગે છે. સેક્શન 302 એન્ડ 304 વચ્ચે શું અંતર છે? સર, સાપરાધ મનુષ્યવધ અને ખૂન, એટલે હું અત્યારે સર હું સમજી શકું છું, પણ એનું જે ડિફરન્સ જે છે એની જે 5 ક્રાઇટેરિયા છે. તમે તો ઓલરેડી પીએસઆઈ તરીકે કામ કરી ચૂક્યા. જી સર. સર, અત્યારે હું રિકોલ નથી કરી શકતો. ઓકે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ? સર, હું ગુજરાતીમાં જણાવી શકું? હા, વાંધો નહીં. ઓકે, થેન્ક યુ. સર, જ્યારે પ્રી કોન્સ્ટિટ્યુશન લોઝ જ્યારે બન્યા એની પહેલાંના જે સંધિ કે જે લો હતા, અને આફ્ટર આપણે કોન્સ્ટિટ્યુશન એડોપ્ટ કર્યા એના પછી જે લો બન્યા છે, તો એમાં જો ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થતું હશે તો એ ઓટોમેટિકલી જે પ્રી કોન્સ્ટિટ્યુશન લોઝ છે એ એક્લિપ્સ થઈ જશે. આઈપીસીની ધારા 309 શું છે? સર, કદાચ એ રદ કરી દેવામાં આવી છે. આ પણ શું હતી, એનો વિવાદ શું હતો? એ આત્મહત્યા જે કરે છે એમના માટેની હતી સર. તો મને એમ કહો, આત્મહત્યા અને સંથારા વચ્ચે શું અંતર છે? સર, સંથારા જે છે એ એક જૈન ધર્મની એક પારંપરિક એમની પ્રણાલી છે, એમનું ટ્રેડિશન છે, એમનું એસેન્શિયલ એક પદ્ધતિ છે રિલિજિયનની. જ્યારે આત્મહત્યા છે એનેથી કોઈ સંસ્કૃતિ કે કોઈ ધર્મથી કોઈ લાગતું વળગતું નથી સર. ભારતના બંધારણના અંદર આત્મહત્યા કરવો એ મૂળભૂત અધિકાર છે કે પછી સંથારો લેવો એ મૂળભૂત અધિકાર છે? સર, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સર યુથિનેશિયા જે છે એ કેસીસ જે એમાં સર પેસિવ યુથિનેશિયા છે એ ફંડામેન્ટલ રાઇટ્સ છે, પણ એક્ટિવ જે છે એ હજી સુધી સર આપણે મૂળભૂત અધિકાર બનાવ્યું નથી. દયા મૃત્યુ? જી સર. આત્મહત્યા અને સંથારા વચ્ચે શું અંતર છે? સર, દયા મૃત્યુ તમે જે યુથેનેશિયા કહ્યું, ઇટ મીન્સ મર્સી કિલિંગ ઓર યુથેનેશિયા. જી સર. બરાબર. સુસાઇડ એન્ડ સંથારો, ધીસ 3 આર ડિફરન્ટ ટર્મ. જી સર, ડિફરન્ટ. વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્ટ બિટવીન ઇટ? સર, જે દયા મૃત્યુ છે, મર્સી કિલિંગ છે, એ કોઈ પણ પેશન્ટ કે કોઈ એવું દર્દી હોય જે એમને લાઈફ સપોર્ટ સિસ્ટમ છે એ જો એ નથી જીવી શકતા અને એક એમની એ જે સિચ્યુએશન છે એ એમની લાઈફ જે છે ડિગ્નિફાઈડ રીતે નથી જીવી શકતા, તો એમના માટે એ મર્સી કિલિંગનો ઓપ્શન રાખવામાં આવ્યો છે. જ્યારે સુસાઇડ છે એ મેન્ટલી સ્ટ્રેસ
કે કોઈ એવી એવી સિચ્યુએશન ઊભી થઈ જાય કે માણસ પોતાની જિંદગીથી હારી જાય એવી ફિલિંગ લઈને કોઈ આવું સ્ટેપ ઉઠાવે કે જેનાથી એનું મૃત્યુ થઈ જાય એ આત્મહત્યા ગણી શકાય. જ્યારે સંસારો છે એ એક ધાર્મિક પ્રણાલી છે કે જૈન ધર્મમાં કોઈ એની જો એક સ્પેસિફિક કન્ડિશન્સ મને ખ્યાલ નથી, પણ આવી કન્ડિશન્સ હોય તો સંસારો લઈને એ એમની પ્રણાલી પૂરી કરે છે. ધર્માંતરણ શું છે? સર, ધર્માંતરણ એટલે કે કોઈ વ્યક્તિ છે એમની જે પોતાની જે અંગત જે ધાર્મિક લાગણી છે કે એમનો જે વિચાર છે એ પોતા જે જ્યારે જન્મ્યો હોય કે જ્યારે જન્મથી જે ધાર્મિક લાગણી અનુભવે, પરંતુ ત્યારબાદ એમને કોઈ ધર્મ ચેન્જ કરવું હોય તો એ એક પ્રવૃત્તિ જે કહેવાય એ ધર્માંતરણ પ્રવૃત્તિ છે. તમે જોઈ શકો અત્યારે મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, કે બાકી ઘણા બધા રાજ્યોના અંદર જે છે એ અલગ અલગ મિશનરીઓ બરાબર અલગ અલગ ધર્મના લોકોનું ધર્માંતરણ કરાવે છે. આ પરિસ્થિતિના અંદર તમે જે તે ક્ષેત્રના SDM છો બરાબર, તમને પણ આવું એક શું મળે છે, સિચ્યુએશન જોવા મળે છે. આના અંદર તમે કયા કયા કાયદાકીય પગલાં લેશો અને એનો કેવી રીતે ઉપયોગ કરીને આ પ્રવૃત્તિને ઘટાડશો, અને કાયદાઓ કયા છે ભારતનો અને વર્તમાનના અંદર એના સંદર્ભમાં વહીવટી નિર્ણય શું લેવાયો છે? સર, જે ધર્માંતરણ પ્રવૃત્તિ છે એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે વ્યક્તિની અંગત જો હોય અને એને જે ધાર્મિક રીતે ધર્માંતરણ કરવું હોય તો એ આપણે અલાઉડ કરીએ છીએ, પરંતુ કોઈ સંસ્થાઓ કે કોઈ મશીનરી પ્રવૃત્તિ છે જે રાઇટ ટુ પ્રોપોગેટ જે અધિકાર છે એનું ઉલ્લંઘન કરીને રાઇટ ટુ કન્વર્ટ કરાવે છે તો એ સર એ કાયદાકીય રીતે અને બંધારણીય રીતે ગેરકાયદેસર છે. અને જો સર હું SDM તરીકે મારા વિસ્તારમાં જો આ પ્રવૃત્તિ થઈ રહી છે તો સૌપ્રથમ સર હું લિસ્ટેડ કરીશ કે કઈ કઈ મશીનરીઝ છે કે કઈ કઈ સંસ્થાઓ છે જે આ બાબતમાં સંડોવાયેલી છે. પછી સર એ બાબતે એ લોકો એમનું જે વર્ક એરિયાઝ જે હશે કે એ લોકો ધારો કે કોઈ વિસ્તારમાં કે કોઈ કોમ્યુનિટીને કે કોઈ પર્ટિક્યુલર જાતિને એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે અને કયા કારણોસર, કે કોઈ લોભ આપે છે, કોઈ પ્રલોભન આપે છે, કોઈ ધાકધમકી આપે છે, એ કારણ જાણીશ અને એ કારણને વહીવટી રીતે હું કઈ રીતે દૂર કરી શકું છું કે શિક્ષણ આપીને, આરોગ્ય આપીને કે રોજગારી પ્રોવાઈડ કરીને, તો એ બાબતથી હું સર એ રીતે અને સ્ટ્રિક્ટ મેજર્સમાં જે કાયદાકીય રીતે ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવાનું જે છે એ આપણે ધારો કે હમણાં ધર્માંતરણ કાયદાઓ જે લાવવામાં આવ્યા છે એ અંતર્ગત સર જે આપણે જે ગુજરાત જે સ્વતંત્ર ધર્મ અધિનિયમ જે છે એમાં 2003માં જે અધિનિયમના સુધારો કર્યો છે, હમણાં ગુજરાત સરકારે કોઈ એવો કાયદો વિધાનમંડળના અંદર લાવ્યો છે? જી સર, આપણે જે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 છે એમાં સર એમેન્ડમેન્ટ કરીને આપણે હમણાં 2020માં એ લાવવા, એના અંદર દંડાત્મક જોગવાઈઓ કઈ છે? સર, આમાં કોઈ લગ્ન કરે જે કોઈને ધાર્મિક લાલચ આપીને કે છેતરપિંડી કરીને લગ્ન કરવામાં આવે તો એને 2 વર્ષથી ઓછી નહીં અને 5 વર્ષથી વધુ 7 વર્ષથી વધુની સજા અને 1 લાખની જોગવાઈ છે. જ્યારે કોઈ મહિલા SC અથવા તો ST કેટેગરીના હશે તો એ જોગવાઈ છે સર એ 3 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષથી વધુ અને 3 લાખ રૂપિયાની સજાની જોગવાઈ છે. જ્યારે કોઈ આમાં સંડોવાયેલા હશે, મદદગારીમાં હશે કે કોઈ આમાં સલાહ સૂચન કરી હશે એમને પણ સર 10 વર્ષથી વધુની સજા છે અને કોઈ સંસ્થા આમાં ઇન્વોલ્વ હશે તો એમને પણ સર સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, અંતિમવાદ, ઉગ્રવાદ, આતંકવાદ અને નક્સલવાદ, આ 4 ટર્મ સમજાવો મને. સર, હું નક્સલવાદ, આતંકવાદ અને ઉગ્રવાદ સમજ્યો, એના આગળ આપ શું કીધું સર? એ ખ્યાલ અંતિમવાદ. અંતિમવાદ સર, કદાચ હું ઇંગ્લિશમાં એ વર્ડ જાણી શકું છું? એક્સ્ટ્રીમિસ્ટ. ઓકે, થેન્ક યુ સર. સર, ટેરરિસ્ટ જે છે એમનું સર એક બેઝિક એક ટેનેન્ટ્સ હોય છે કે કોઈ એમની જે પ્રવૃત્તિ હોય એમના પાછળ એક ધ્યેય હોય છે. એમનું જેમ ઉગ્રવાદ છે એમનું એક ધ્યેય છે કે સ્ટેટ જે રાજ્ય છે એને ઉથલાવી દેવાનું, તો એ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં એવું નથી હોતું. એ એક ટેરર ક્રિએટ કરે છે, લોકોમાં ભય પેદા કરે છે અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ કરી દે છે. જ્યારે ઉગ્રવાદ છે એ એમનું એક આઈડિયોલોજી છે કે સ્ટેટ જે છે એ વર્ક નથી કરી રહી એટલે એને ઉથલાવી દેવાનું, માસ રિવોલ્યુશન વન ટાઈપ ઓફ. અને નક્સલવાદ જે છે એ આપણે એનું બી સર સેમ એઝ આપણે જે માઓઇસ્ટ એક્ટિવિટીઝ જે કહીએ છીએ એ આપણે ઇન્ડિયામાં એને નક્સલિઝમ તરીકે એમનું બી એક ધ્યેય જ છે કે રાજ્ય જે છે એને ઉથલાવી પાડવું. અને એક્સ્ટ્રીમિસ્ટનું સર મને ખ્યાલ. અચ્છા, નક્સલવાદ આવ્યો ક્યાંથી? સર, પશ્ચિમ બંગાળના નક્સલબારી જે વિલેજ છે એનું મૂળ ઉદ્ભવ ત્યાંથી થયું છે.
એટલે એની એ આવ્યો એની પાછળનું કારણ શું હતું? સર પ્રોપર રીઝન મને, એ તો નક્સલબારી ઉપરથી આવ્યું એટલે નક્સલવાદ આપણે કરીએ જાણીએ છીએ, પણ એની એની એ નક્સલવાદ ઊભો થવાના કારણ શું અને એને અત્યારે કયા કયા સ્ટેટમાં નક્સલવાદ ચાલે છે? સર મૂળભૂત કારણો જો આપણે જોઈએ તો જે ત્યાં બેઝિક એમ્યુનિટીઝ જે સર્વિસીસ છે કે એજ્યુકેશન, હેલ્થ, રોજગાર, એ બધી પ્રવૃત્તિ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુધી પહોંચી નથી, એટલે એ લોકોને એક સ્ટેટ તરફ એક જે પૂર્વાગ્રહ છે કે આ સ્ટેટ અમારા માટે કંઈ વિકાસ કરતી નથી, તો એને ઉથલાવવા માટેનું એક મૂળભૂત કારણ હોઈ શકે છે સર. તો પછી આપણે એને માઓવાદ શું કરવા કહીએ? એટલે સર એ જે એરિયાઝ જે છે જે રેડ હોટસ્પોટ્સ જે છે આપણે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં, એને આપણે માઓવાદ શું કરવા કહીએ છીએ? તો ફોરેન સેગમેન્ટ આવ્યું. દાખલા તરીકે ગુજરાતના આદિવાસીઓ છે, આપણે માનીએ કે હજી ત્યાંય નથી પહોંચી બધી વસ્તુઓ, તો એ ત્યાં તો કશું છે અને ત્યાં કેમ? સર થોડું ઘણું માઇટ બી આઈ એમ કે અહીંયા ભિલિસ્તાન ટાઈગર સેના જે છે એ થોડુંક આપણા પૂર્વ પટ્ટામાં થોડુંક એક્ટિવ છે, પણ મને એ પણ નક્સલવાદ તો નથી પણ ગુજરાતમાં. જી સર, ગુજરાતમાં નક્સલવાદ નથી છે. એટલે સર મને આનું બેઝિક જે આપ કહો છો ને કે એ ખ્યાલ નથી. એટલે એ નક્સલવાદ ઊભો થવાનું કારણ શું? બોલ. તો એ એક પ્રશ્ન એ હતો. બીજો પ્રશ્ન એ હતો તો આતંકવાદ એટલે શું સર, અને ભારતમાં કયા કયા આતંકવાદી જૂથો કામ કરે છે? જી સર, સર આતંકવાદ પ્રવૃત્તિ જે છે એ કોઈ ટેનેટ્સ જે હોય એમનું જે સિદ્ધાંત હોય એ એમના મુજબ કામ કરે છે, કે એમની જે બી ટેરર પ્રવૃત્તિ છે કે વોટ કાઇન્ડ ઓફ કે અધર નેશન્સ જે છે બીજા દેશો છે એમનું કોઈ એમાં હિત જોડાયેલું હોય અને આપણા દેશ તરફ એમની જે બદ નજર હોય ને એને શાંતિ ઢોળાવવાનો પ્રયત્ન કરે, લોકોને જાનમાલથી મારી નાખવાનું કામ કરે, એવી રીતે ટેરરિસ્ટ એક્ટિવિટીઝ થાય છે. અને આપણા ત્યાં લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ છે, અત્યારે સર બે જ યાદ આવે, ઇન્ડિયન મુજાહિદ્દીન છે, એ એક બે ત્રણ આવા ઓર્ગેનાઇઝેશન્સ છે જેને આપણે પુરવાર કર્યું છે કે એ લોકોએ આપણે ત્યાં આતંકી પ્રવૃત્તિઓ કરી છે. ખાલિસ્તાની ચળવળ શા માટે થઈ? સર એ શીખ જે ખાલિસ્તાનની, સર એ અલગ માંગણી કરે છે ખાલિસ્તાન રાજ્યની, એટલું મને ખ્યાલ છે. એ સી છે એ મને વધારે ખ્યાલ નથી. ભારત અને ચીન વચ્ચેના સંબંધો કેવા છે, વૈદેશિક સંબંધો? સર જ્યારે આપણે આઝાદીથી લઈને આજ દિન સુધીની વાત કરીએ તો ભારત અને ચાઇનાના સંબંધો વચ્ચે ઘણા ઉતાર ચઢાવ છે. પહેલાં આપણે હિન્દી ચીની ભાઈ ભાઈ તરીકે આપણું રિલેશન, એટલે આ સંબંધો ઉતાર ચઢાવવાળા છે, એનું પાછળનું કારણ શું? ઉતાર ચઢાવવાળા તો છે તો આપણે સમજી ગયા કે હમણાં એ પ્રોબ્લેમ થયો, પણ એના પાછળના કારણ શું? સર સૌથી મૂળભૂત કારણ એ છે કે આપણે ઇન્ડિયા જે છે એ સાઉથ એશિયામાં અને વર્લ્ડમાં એક ગ્લોબલ પાવર તરીકે ઇમર્જ થઈ રહ્યો છે, અને ચાઇનાને સૌથી મોટું 62માં ક્યાં ગ્લોબલ પાવર હતું ઇન્ડિયા અને ચાઇના એ નહોતું. જી એ તો સર યુદ્ધ તો થયું, એ તો સર કદાચ બોર્ડર ડિસ્પ્યુટ હતો. એટલે અત્યારે ચાઇના એ ઇન્ડિયાને એવી રીતે જુએ છે કે જો એમને રોકવામાં નહીં આવે તો ચાઇનાનું જે હમણાં પ્રેઝન્સ છે યુએનમાં છે કે બીજી મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન્સમાં છે કે ઘણી બીજા દેશોમાં છે, એ ઇન્ફ્લુઅન્સ એ ભારત એમનું એની સ્થાન છીનવી લેશે, એને સૌથી મોટો ડર છે. એટલે એ અત્યારે જે સિચ્યુએશન્સ છે એના સંદર્ભમાં હું જણાવી રહ્યો છું સર. દાખલા તરીકે આપણે જીડીપી ને એ બધા એરિયામાં જોઈએ ને, જી સર, તો ચાઇના ભારત કરતાં ઘણું આગળ છે. જી ચાઇના એને ડરવાની એવી કંઈ જરૂર નથી ભારતથી. જી સર, એટલે કંઈ આ મુદ્દો મને કંઈ બેસતો નથી મનમાં સર, ભારત એનું સ્થાન પડાવી લેશે કે આમ કરશે તેમ કરશે. સર વે ઓફ ડેવલપમેન્ટથી આપણે જોઈએ તો પણ વે એનું જે ઇન્ટેન્ટ છે એ પણ સર એક મહત્ત્વનું છે, કે ભલે એ જીડીપી એનું આગળ પડતું છે પરંતુ સર એ આજે અત્યારે એની જે ડેપ્ટર ડિપ્લોમસી છે એનાથી સર એની જે ગ્લોબલ ઇમેજ છે એ ખોરવાઈ ગઈ છે. COVID-19માં જે એની ઇમેજ હતી એ પણ એને સર એ બહુ મોટું નુકસાન થયું. જ્યારે આપણે પોતે સર એક વેક્સિન જે વેક્સિન ડિપ્લોમસી છે, આપણી જે એક ફ્રેન્ડશીપ અને ગુડવિલ ઇમેજ જે છે વર્લ્ડમાં, ભલે આપણી જીડીપી થોડીક એનાથી ઓછી હશે પણ આપણી જે ગુડવિલમાં જે આપણી છે એનાથી આપણે સર બે કદમ આગળ છે. સર સર અત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, કેન્દ્રમાં સર શ્રી હરદીપસિંહ પુરી સાહેબ છે. એમની શું વિશેષતા છે? સર એ પોતે બ્યુરોક્રેટ્સ હતા. જી સર. કઈ કેડરમાં? સર એ કેડર ખ્યાલ નથી. ખ્યાલ નથી. જી ફ્લેગશિપ પ્રોગ્રામ? જી સર. એટલે સર કોઈ
આની પ્રોપર ડેફિનેશન મને ખ્યાલ નથી, પણ સર ફ્લેગશિપ પ્રોગ્રામ ધારો કે કોઈ એક કોઈ પ્રોગ્રામ ચલાવવું છે તો એ પ્રોગ્રામની અંતર્ગત વિવિધ યોજનાઓ અને વિવિધ પ્રોગ્રામો હશે એનો એક મુખ્ય. તમારા ડિપાર્ટમેન્ટમાં કયા કયા પ્રોગ્રામો ચાલે છે? સર ફ્લેગશિપ પ્રોગ્રામની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન છે એ છે, પછી મુખ્યમંત્રી શહેરી વિકાસ ગૃહ નિર્માણ યોજના છે અમારી, જે હાઉસિંગ સિવાય શું ચાલે છે બીજું? હાઉસિંગ સિવાય સર અમારે ટીપીડીપી ડેવલપમેન્ટ છે, અર્બન પ્લાનિંગની જે મેથડ્સ છે એ છે, પછી મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે છે એમને જે સંકલન સાધીને જે બી સત્તાનું હસ્તાંતરણ છે, ટેક્સેશન છે, એ બધી પ્રધાનમંત્રી શહેરી આવાસનો ભાગ છે. ના એટલે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના આ મારા ડિપાર્ટમેન્ટનો ભાગ છે, ફ્લેગશિપ પ્રોગ્રામની વાત કરું છું. ઓકે સોરી સર, હું મિસઅન્ડરસ્ટેન્ડ. તો તમારા ડિપાર્ટમેન્ટની ફ્લેગશિપ યોજના કઈ? સર એ મેં મુખ્યમંત્રી શહેરી વિકાસ ગૃહ નિર્માણ યોજના છે એ મારા ખ્યાલથી એ જ છે. તમે કઈ બ્રાન્ચમાં કામ કરો છો? હું સર પી બ્રાન્ચ છે અને એનું જે કાર્યક્ષેત્ર છે એ મહાનગરપાલિકાઓ સંબંધિત છે. બહુ તાજા ન્યૂઝ છે, બે દિવસ પહેલાના જ. ઓકે બોલો. ટીવી ચેનલોમાં સ્ક્રોલ થતું થતું આવે છે, છાપાઓમાં પણ આવી ગયું. બહુ અગત્યના પોલિસી લેવલમાં ફેરફાર કરવાની વાત છે. શહેરી વિકાસને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી. જી સર. એ શું છે સર? મને ખ્યાલ નથી અત્યારે. ઓકે. કંઈ કોમન કેડરની કે એવી કંઈ વાત છે? પછી ટેક્સ માળખું એક સરખું કરવાનું નગરપાલિકાનું ને મહાનગરપાલિકાનું, એવું કંઈ છે? તમારે જે આ મ્યુનિસિપલ ગવર્નન્સ જે થાય છે આખું, જી ખાસ કરીને કોર્પોરેશન્સ, જી કયા એક્ટ નીચે થાય છે? સર જીપીએમસી એક્ટ 1949. જેનું ઇમ્પ્લિમેન્ટેશન તમારું જીયુડીએમ કરે છે, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન. સર ગરીબ સમૃદ્ધિ યોજના વિશે ખ્યાલ છે? એ જીએસવાય. તો એ ફ્લેગશિપ યોજના થઈ કહેવાય કે ના કહેવાય? જી સર કહેવાય ને, કહેવાય છે. અને આ જેએનએનયુઆરએમ ને શું હવે નવું નામ આપ્યું છે? સર બીઆરટીએસ ની જે જેએનયુઆરએમ જે છે એ નવું નામ સર મને તમે ચલો તમે આમાં તો ચીફ ઓફિસર ક્લાસ 1 ની પણ જગ્યા છે ક્લાસ તમારી એક્ઝામ. જી સર. શું તકલીફ પડે છે ચીફ ઓફિસરને અત્યારે? ચીફ ઓફિસરની તકલીફો શું છે કહો મને. સર સૌથી મેઇન પ્રોબ્લેમ્સ જે છે એ પોલિટિકલ રાજનૈતિક જે દબાણ છે ચીફ ઓફિસરને એ, અને જે લોકોની જે આકાંક્ષાઓ કે જે એમની પ્રોબ્લેમ્સ હોય છે એ પ્રોવાઈડ કરવામાં ચીફ ઓફિસર સૌથી વધારે પ્રેશરાઇઝ થાય છે. અને બીજી વસ્તુ કે જે બીપીએમસી એટલે આ જીપીએમસી એક્ટમાં ના જીપીએમસી એક્ટ 1949માં કમિશનરને જે પાવર્સ આપવામાં આવ્યા છે એ નથી એમાં સર. એટલે જે હું આમ સોરી જે પંચાયત અધિનિયમ જે મ્યુનિસિપલ અધિનિયમ છે 1961 એમાં સર એ પાવર નથી આપવામાં આવ્યો ચીફ ઓફિસર સાહેબને. તો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? સર જે રીતે મ્યુનિસિપલ કમિશનરની વાત છે એ એક આઈએસ કેડર છે અને એ સૌથી મોટા વિસ્તાર શહેરી વિસ્તારો જે હોય મેટ્રોપોલિટન એને એ ગવર્ન કરે છે. જ્યારે ચીફ ઓફિસર છે એ સ્ટેટ કેડરની છે અને એને કમ્પેરિઝનમાં સ્મોલ ટાઉન્સ જે ટાયર 2 થી ટાયર 6 સિટીઝ હોય છે એને તો સર જે સત્તાઓ છે એનું જે યુઝ કરવાનું હોય છે એ બંનેનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે. એટલે સર ચીફ ઓફિસરને જે તે સંબંધિત વિસ્તારો હવે તમારા જેટલા 8 મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે. જી સર. એ તો આઈધર ડેપ્યુટેશનથી પોસ્ટ ઉભરાય છે, ડેપ્યુટી કમિશનરો કે કમિશનર આઈએએસ આવે, ડેપ્યુટી કમિશનરો આવે જીએસ કેડરના, તમે ડેપ્યુટી કલેક્ટર બનો તો 5-7 વર્ષ ત્યાં જઈ શકો. બાકીનું બધું રિક્રુટમેન્ટ તો પોતાની રીતે કરે છે. નગરપાલિકા એ નથી કરી શકતી કે કરી શકે છે? ના નથી કરી શકતી, નથી કરી શકતી. તો હવે આ સ્થાપિત હિતોને ઓછા કરવા માટે એક નગર મહાનગરપાલિકામાંથી બીજી મહાનગરપાલિકામાં બદલી કરવી હોય તો શું થઈ શકે લોકોને, જેથી કરીને એડમિનિસ્ટ્રેશન સુધરે? જી સર. સર મને ખ્યાલ છે ત્યાં સુધી જોઈન્ટ કેડર એક મેનેજમેન્ટ હોય છે અને એમાં આપણે ઇન્ટર જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે
એમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ, પણ કદાચ આપણા ગુજરાતમાં એ સિસ્ટમ અત્યારે નથી સર. બીજે ક્યાંય છે? બીજે ક્યાંયનું સર મને ખ્યાલ નથી હતી. આપણે એનું ઇવોલ્યુશન કરીને આપણે આમ સક્સેસફુલ કે અનસક્સેસફુલ કરીએ એના કરતા સર એમાં હજી આપણે જે સ્ટેક છે એ વેઇટ કરીને એમાં જે રિફોર્મ્સ કે જે સુધારા કરવાની જરૂર છે એ કરીએ તો સર એ ચોક્કસથી સર એક સક્સેસફુલ મોડેલ ઉભું થઈ શકે સર. તમે સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હો, જી, તો એક નોંધપાત્ર ચેન્જ તરત કરવો પડે એવો હોય તો શું કરો? એટલે સર મહાનગરપાલિકાઓ તમે તમે સેક્રેટરી અર્બન છો, આખું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તમારી પાસે છે, જી સર. હવે એક પહેલો ચેન્જ તમારે લાવવો હોય તો તમે કયો ચેન્જ લાવો? સર જે અર્બન પ્લાનિંગની મેથડ છે એમાં જે ગ્લિચીસ રહ્યા છે એ હું દૂર કરવાનું સર પ્રયત્ન કરીશ. કે આ હમણાં જે અર્બન પ્લાનિંગ જે થઈ રહ્યું છે સર એ આમ અનહેફાઝેડલી થાય છે. તમારી વાત સમજી ગયો. ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. એક તમે ડેપ્યુટી એસઓ છો એટલે એક જ ક્વેશ્ચન પૂછી લઉં, તમને અવિધિ સરની નોંધ વિશે કંઈ ખબર? ના સર, એ તમે એક વર્ષ થઈ ગયું ડીવાયએસઓમાં? ના સર, હજી તો હજી જોઈન નથી કર્યું. ના, જોઈન તો કર્યું છે. કેટલા સમય થયો? મારે 6 મહિના થયા. 6 મહિના થયા. ડીઓ લેટર વિશે કોઈ આઈડિયા? હા, ડીઓ લેટર વિશે આઈડિયા છે કે પેલું અર્ધ સરકારી પત્ર કહેવાય સર એને, અને સામાન્ય સરકારી પત્રમાં શું ફરક? સર સામાન્ય સરકારી પત્ર હોય એમાં આપણે એમનેથી જે બી જે તે માહિતી મંગાવી હોય એ આપણે એમને જે આપણી સત્તાઓ છે એ મુજબ આપણે બતાવી શકીએ છીએ. પણ અર્ધ સરકારી પત્ર છે એમાં થોડુંક ફ્રેન્ડલી રિલેશન્સ હોય. ઓકે, કે ફ્રેન્ડલી રિલેશનથી એમને યાદ અપાવવામાં આવે છે કે અમે જે માહિતી માંગી હતી એ તમે અત્યાર સુધી પહોંચાડી નથી કે અત્યારે સુધી અમને મળી નથી એટલે પહોંચાડો આપને વિનંતી. ઓકે, બિહારમાંથી સચિવાલયમાંથી હિન્દીમાં એક પત્ર આવે છે શહેર વિકાસમાં, અને કહે છે તમારી એક પોલિસી અમને આપો. એ પોલિસી આપણી પાસે ગુજરાતીમાં છે, આપણો પત્રવ્યવહાર પણ ગુજરાતીમાં છે, તો આપણી પાસે પોલિસી પડી છે, તો એ પોલિસી આપણે બિહારના સચિવાલયને મોકલવી હોય તો કેટલે સુધી પુટઅપ કરવી પડે હાયરાર્કીમાં ફાઇલ, અને એને કઈ ભાષામાં મોકલવું જોઈએ? સર જે ઇન્ટરસ્ટેટ જે આપણે કોમ્યુનિકેશન છે એ હિન્દીમાં જો પોસિબલ થતો તો હિન્દીમાં કરી શકીએ છીએ, પણ ઇંગ્લિશમાં તો હિન્દી કરે છે. ના, ઇંગ્લિશમાં કરે છે. ઇંગ્લિશમાં કોને સુધી બતાવવું જોઈએ? સર હું ગેસ કરી શકું? આમાં મને ગેસ કરી શકું સર સીએમ સુધી જાય, એટલે અમારા ડિપાર્ટમેન્ટના તો હેડ જે છે એ રૂપાણી સાહેબ છે, પરંતુ એનાથી આગળ જો સીએમ અર્બન ડેવલપમેન્ટના ન હોય મિનિસ્ટર, તો એ જે મિનિસ્ટર છે એ સીએમ સુધી ફાઇલ પહોંચાડશે. ઓકે, થેન્ક યુ. સેક્રેટરી સુધી ચાલે, કારણ કે પોલિસી તો ડિક્લેર થઈ ગઈ. સેક્રેટરી સુધી જ જાય, સેક્રેટરી સુધી ગેસ કરવું છે. પોલિસી ભારતમાં થઈ ગઈ, પોલિસી અપલોડ થઈ ગઈ નેટ ઉપર, બિહાર વાળા ધારે તો જોઈ તો શકે, જોઈ પણ ઓનલાઈન સેક્રેટરી જોઈ ને સહી ઇશ્યુ થઈ જાય. ઓકે, થેન્ક યુ સર. સીએમ ને તો નવી બનતી હોય તો સીએમ બનાવો. ઓકે, યસ સર, ઓબ્ઝર્વેશન તો આપના. સારું છે, જી સારું છે, ઘણું સારું. કે કોઈક જગ્યાએ જવાબ ના આપી શકે તો વાંધો નહીં, પણ તમે પાળી પહેલા પાળ બાંધી દો છો એટલે વાંધો નહીં. એટલે તમારી ટેક્ટિક સારી છે કે ગેસ કરી શકો એમ જે પૂછો છો ને, બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. બાકી ઓવરઓલ પ્લેઝન્ટ એક્સપિરિયન્સ, જી સર, ગુડ વન, નથિંગ ટુ વરી અબાઉટ, જી સર. હવે તમારું ફેટ તમારું રિટર્નના માર્ક્સ નક્કી કરશે. ઇન્ટરવ્યુમાં તો તમને એવરેજ અને એવરેજથી એબોવ એવરેજ આવી શકે એમ છે. જી સર, હા, કમ્યુનિકેશન સારું છે, ભાષા પર પકડ સારી છે, જવાબો સારા આપો છો, ઇન્ફોજન્સ સારા છે, કોન્ફિડન્સ સારો છે, જી સર. અને થોડુંક જ્યારે કન્ફ્યુઝ હોય તો થોડુંક હસવાની જગ્યાએ થોડુંક ગંભીર મુદ્રા આપજો, કારણ કે આપણને ખબર નથી એ વસ્તુ, એટલે ગિલ્ટ હોવું જોઈએ આપણે. સારું છે ઓવરઓલ, હા, નથિંગ ટુ વરી. ઓકે, હા, અને નેચરલ છો જ, યુ આર નેચરલ ગાય, જેવા છો એવા જ દેખાવ છો, જી સર. હા, પણ હવે ડિસાઇસિવ ક્વેશ્ચન્સ કેવા આવે છે ત્યાં, એના ઉપર તમારું ફેટ નક્કી થશે. એટલે સર મારું લાસ્ટ ઇન્ટરવ્યુ હતું પીઆઈ નું, એમાં હું થોડાક મારું પીએસઆઈ તો ડીવાયએસઓ હતું એ થોડુંક કદાચ નેગેટિવ લીધું હતું ને એમાં માર્કિંગ મારા ઓછા થયા હતા, એવું માનન કારણ તો એ એવું થઈ શકે છે? ના ના, જરાય નહીં. એટલે મેં આ જ રીઝન કીધું હતું કે મારે સ્ટડી પર્પઝ હતું એટલા માટે મેં ચેન્જ કર્યું છે પીએસઆઈ થી ડીવાયએસઓ. જરાય નહીં, પીએસઆઈ ની ડીવાયએસઓ ની જે ફર્સ્ટ બેચ હતી થોડુંક થોડુંક છે ને, 30 પીએસઆઈ હતા, 30, જી, એટલે કોઈ ઇશ્યુ નહીં, એવો પ્રશ્ન નથી.
પણ તમે એને જુદી રીતે કહી શક્યા હોત કે સાહેબ સપોઝ હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર છું અને હોમ ડિપાર્ટમેન્ટમાં ડીવાયએસઓ હોઉં તો હું મને જે તકલીફો પડી છે તાલીમમાં આ છે તે છે મેં જે ઓબ્ઝર્વ કર્યું હતું કે આવું થઈ શકે આવું થઈ શકે એવું હું કરી શકું અહીંયા એવું રીતે અને સજેશનના અંદર તમારો વ્યક્તિગત સજેશન અલગ છે અને બીજાના પ્રત્યે અલગ છે એટલે સેલ્ફ સેન્ટ્રિકનેસ જે છે ને એમાંથી સેજ બહાર નીકળજો એટલે રીઝનલ હોવું જોઈએ પોતાના ફાયદા માટે જ હું આ કરું છું એવું હા યસ જી 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 જ વસ્તુ યસ મેં તમને એક્ઝેક્ટલી હાઇપોથેટિકલ કન્ડિશન એટલે જ પૂછે જી સર એટલે એમાં શું એટલે આવી રીતે જો હું કદાચ એ લોકો ક્વેશ્ચન્સ કરે કે સેલ્ફ સેન્ટ્રિસિટી કે સેલ્ફિશનેસ દેખાય છે આમાં એમ એ જવાબ લોજિકલ જ છે હા પણ રેશનલ નથી હા સાચી વાત જવાબ તમારો સાચો છે કે દરેક વ્યક્તિ એની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા જોઈએ બરોબર પરંતુ એ ત્યાં તમારું વ્યક્તિગત ભાવાર્થ ખોટો પાડે ઇથિક્સ ખોટું થઈ જશે એટલે આને સર જસ્ટિફાઈ કેવી રીતે કરી શકાય હા જ કે એક તો ડેવલપમેન્ટના વધારે સારા સ્કોપ હતા હા વ્યક્તિગત રીતે અને બીજું કે ભૂતકાળમાં મને જે કંઈ અનુભવો થયા એના ઉપરથી એમ લાગ્યું કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ આ ચેન્જ થઈ શકે તો આ પોલિસી લેવલ મેકિંગ લેવલનું ક્ષેત્ર છે બહુ સરસ બધી ઇન્ફોર્મેશન પણ સારી હતી ઓકે બીજું પૂછવું હોય તો અભિજીત સર ને જીપીએસસી ઓનલાઈન કોન્ટેક્ટમાં રહેજો અમે ગાઈડ કરીએ ઓકે સર ઓકે થેન્ક યુ